આપણા સૌનું ગુજરાતનું ગૌરવ જૂનાગઢની ધોરણ 10 ની પરીક્ષા આપી. જો મને ગાંધી મળે તો એવા અનેક વિષય ઉપર જેણે પ્રેરણાદાયક પ્રવચન આપ્યા છે એવા નાગર બ્રાહ્મણની દીકરી રાધા રાજીવ મહેતા, એમનો આજનો વિષય છે ચાલો ઈચ્છીએ એક એવી શાળા. નમસ્કાર તમામ પરમ શ્રદ્ધેય ગુરુજનો, વડીલો અને મિત્રો, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા આના ઉત્તમ દ્રષ્ટાંત સમો પ્રદેશ. નર્મદા અને તાપી એમ દેવકી અને યશોદાની જેમ બંને માનો દુલાર પામી અને ગુજરાતના ઇતિહાસમાં ગૌરવતું વર્તમાન ઉમેરતી આ નગરી અંકલેશ્વર. આજે આપણે વિચારવાનું છે કે રાષ્ટ્રની શ્રેષ્ઠ યંત્ર સાધના જ્યાં થાય છે ત્યાં વિદ્યાની ઉપાસના કેવી હોઈ શકે, એક કલ્પનાતીત મનોરમ્ય વિદ્યા મંદિર કેવું હોઈ શકે, આપણે કેવી શાળા ઈચ્છીએ છીએ. સાંપ્રત સમયમાં બાળકોનો ખુલ્લો વિકાસ એ પેરેન્ટ્સ, સ્કૂલ અને ફેકલ્ટીઝ તમામની સામે એક ખુલ્લી ચેલેન્જ છે જેને એક રિલે રેસની જેમ પૂરી કરવી પડશે, અને માટે જ જો ટીમ વર્ક હશે તો જ બાળકના કાર્યને વિક્ટરીમાં બદલી શકાશે, અન્યથા શાળા એ માત્ર માહિતી સંગ્રહતા મશીનો બનાવતી ફેક્ટરી થઈ જશે. પ્રજ્ઞા પારમિતાની આરાધના કરીએ, જ્ઞાનની મશાલ દરેક હાથમાં પ્રજ્વલિત કરીએ, અજ્ઞાનનું તિમિર હરાતું જશે, અંતે પ્રગટશે યજ્ઞવેદીની જ્વાળા, સઘળું થશે જળાહળા, ચાલો ઈચ્છીએ એટલે એવી શાળા. જીવનમાં સારા નરસા પાસાની સમતુલા જાળવી અને જીવન જીતવાનો માર્ગ બતાવે એવી શાળા. બાળકના માનસપટ પર કોઈ જાતના પૂર્વગ્રહ ઉભા ન થાય એ રીતે એનું જતન કરે એવી શાળા. શાળામાં આવતું દરેક બાળક અલગ અલગ સામાજિક, માનસિક અને આર્થિક સ્તર લઈને આવે છે, માટે તુલનાત્મક અભિગમથી દૂર રહી જે બાળક જ્યાં છે ત્યાંથી આગળ લઈ જાય એવી શાળા. સમાજમાં પોતાનું સ્થાન, યોગદાન અને આત્મસન્માન શું છે એ સમજી બાળક આત્મવિશ્વાસપૂર્વક આગળ વધે એવી લાયકાત ઊભી કરે એવી શાળા. એનામાં રહેલી શક્યતાઓ પ્રમાણેનો વિકાસ થવા દઈ અને આ જગતને ભારતીય વિભૂતિઓથી ભરી દે એવી શાળા, જેનો મૂળ ઉદ્દેશ્ય શ્રેષ્ઠ ગુણ વિકાસ હોય અને જેનું પરિણામ યોગ, ઉદ્યોગ અને સહયોગનો સર્વોત્તમ સમન્વય હોય એવી શાળા. સખત પરિશ્રમ અને મૃદુ તથા નિખાલસ વર્તન આચરણ દ્વારા શીખવે એવી શાળા. આટલું ચાલશે એવા ઘાતક શબ્દોથી બાળકને બચાવી એને પૂર્ણતા પમાડે એવી શાળા. બાળકના વિચાર બીજને વિશાળ વટવૃક્ષમાં ફેરવે એવી શાળા. કારણ કે જેવા વિચાર કરશો તેવા તમે થવાના, દિલના વિચાર નક્કી જીવન બની જવાના. કેવા વિચાર ચાલે ઉજ્જવળ મલિન કહી દો, સેવો વિચાર ઉજ્જવળ, ઉજ્જવળ તમે થવાના. પ્રેમલ કહે વિચારો પ્રારબ્ધના છે બીજક, સેવો વિચાર અદ્ભુત, અદ્ભુત તમે થવાના. જો શાળા એ બાળકો માટે અવનવા વિચારો રોપવાનો નિષાદ બની જાય, જ્યાં દરરોજ બાળક આવે પોતાનું ઈચ્છિત વિચાર બીજ વાવે, એને સિંચે, એનું જતન કરે, સાંજે નિશ્ચિંત થઈને ઘરે જાય, બીજે દિવસે આતુરતાપૂર્વક પાછું આવે ત્યારે પોતે જ વાવેલા વિચાર બીજમાં નાનકડી ખૂંપળો ફૂટેલી જુએ તો કેવું ચાલે. આમ તો લગભગ દરેક બાળક માટે શાળાએ જવું એ બહુ આનંદનું કામ હોતું નથી. 100 માંથી 100 બાળકોને જો ખાનગીમાં અભય વચન આપીને પૂછવામાં આવે કે શાળાએ જવું ગમે, કોઈક જ વિરલ વ્યક્તિનો જવાબ હા હોય. આવું શા માટે? ક્યારે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન કેમ નહીં થતો હોય કે હંમેશા 1 2 3 4 5 6 7 8 9 આમ જ શા માટે લખવાનો, 1 3 5
રીતે બોલી શકાય છે અ આ ઈ ઈ વગેરે, તો વ્યંજનો કેમ નહીં? ક બોલીએ તો અ સાથે આવે છે, આવું શા માટે? જો શાળામાં બાળકોને પ્રશ્ન થતા જ નથી તો એના વિશે શું કહી શકાય? સતત ગીતો ગણગણવાટે વાળા બાળકને ચૂપ બેસાડી રાખવામાં આવે, ઉછળતા કૂદતા ઝરણાને બહેવાની ના પાડવામાં આવે, ખુલ્લા આકાશ નીચે ભમતા પતંગિયાને કહેવાતા પ્લેહાઉસમાં કેદ કરી દેવામાં આવે. એવું નથી લાગતું કે બાળકોને સવાલો પૂછીએ એના કરતા એના સવાલોના જવાબો આપીએ એ વધારે ગમતું હશે? એકનું એક વારંવાર લખવા આપીએ એના કરતા વૈવિધ્યસભર વાંચન આપીએ વધારે ગમતું હશે? એનો મનગમતો વિષય એની મેળે જ પકડી લેશે. એને સમજાવીએ કે જગતમાં ક્યાંય વિષય મહત્વનો નથી, વિષયમાં નિપુણતા મહત્વની છે, અને મનપસંદ વિષય ભણવાથી આપોઆપ જ નિપુણ થશે. પરંતુ આ બધાનો પાયો છે જિજ્ઞાસા વૃત્તિ. જિજ્ઞાસા વૃત્તિ ખતમ થઈ જતા મૌલિકતા ગાયબ, તો પછી સર્જનાત્મકતાની તો વાત જ ક્યાં રહી? ખરેખર તો વિશ્વની લગભગ તમામ શોધો શિક્ષણને કારણે નહીં, કલ્પના શક્તિ અને સર્જનાત્મકતાને લીધે થઈ છે. જો બાળકમાં સર્જનાત્મકતા જ નહીં રહે તો માનવજાત બહારની દુનિયાની અવનવી ખોજો કે મનની આંતર ખોજ, બંને દિશામાં પોતાની સમગ્ર પ્રગતિ ખોઈ બેસશે. અને પછી આત્મવિશ્વાસનો અભાવ, ભૌતિકવાદ, પર્યાવરણ રૂપી સૌંદર્યનું નિકંદન, એને લીધે ઉદ્ભવતી વિકરાળ વૈશ્વિક સમસ્યાઓ, શારીરિક અને માનસિક રોગોથી પીડાતા લોકો અને એનાથી ઉભરાતી દુનિયા, આટલું જ બચશે. ધારો કે આપણે છીએ એવી શાળા જે અનોખા જ અંદાજમાં ચાલતી હોય, જ્યાં પીરિયડમાં આવીને કોઈ શિક્ષકો બોલતા જ નથી, બાળકો ઘરેથી લેસન વાંચીને આવે, પાઠને સંબંધ અને કમનવા સવાલો શિક્ષકને પૂછે, શિક્ષકને વિસ્તૃત જવાબ આપે, આમ પીરિયડ પૂરો થાય, લેસન પૂરું થાય, સિલેબસ પૂરો થાય, કલ્પના આવે છે તો શું થાય? બાળકને મુક્ત રીતે બોલવા પૂછવાની મળેલી તકને લીધે એની ઉર્જા સતત વહેતી રહેશે. આ ઉર્જા એની મૌલિકતા, કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા બધાને ખીલવશે. પૂછવાની ટેવને લીધે સૂક્ષ્મ અવલોકન વધશે, વ્યવહારમાં કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થશે, પોતે જ કરેલા પ્રશ્નોનું સમાધાન મળશે એટલે એને ગોખવું નહીં પડે, અને ભણતર ન માત્ર ભાર વગરનું થશે, ભણતરનો માર્ગ પ્રગતિકારક થશે. એક નાનકડો વિચાર ને કેટલી શક્યતાઓ. હા, એના માટે શિક્ષકોએ ઝીણામાં ઝીણી બાબતથી વાકેફ રહેવું પડશે, સતત અપડેટ થતા રહેવું પડશે. બાળકોમાંથી આવતા નકારાત્મક વિચારોને પકડી એને ઉખેડી ત્યાં નવા સકારાત્મક અને રચનાત્મક વિચારો રોપવા પડશે. મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપતા પહેલા મૂલ્યનિષ્ઠ શિક્ષક બનવું પડશે. જ્ઞાનનું મોતી કાઢવા વિદ્યાર્થી સાથે મરજીવા બની સાગર પેટાળે જવું પડશે. બાળકોને જગતના નૈસર્ગિક અને નૈતિક વિચારોના સૌંદર્યનું મૂલ્ય શીખવવું પડશે. ભલે બધા બાળકો એ મહાન સર્જક નથી, પરંતુ એક વિચારક તો છે જ. દરેક બાળક પાસે ઓછામાં ઓછો એક મૌલિક વિચાર છે. ઈશ્વર કોઈને ખાલી મોકલતો નથી, એને ઉગાડીને જોવું પડે કે એની અંદર કયું વિચાર બીજ રહેલું છે. આપણે ઈચ્છીએ એક એવી શાળા જે આ વિચાર બીજને એકત્ર કરે, એને વિરલ વિભૂતિઓમાં
ખૂબ સરસ. રાધા માટે જેટલી તાળીઓ વગાડી શકાય જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈએ. અને એક સંદેશો સમાજને રાજા, બેટી બચાવો, બેટી વધાવો, બેટી ભણાવો એ હવે કહેવાની જરૂર નથી. આ રાધા દીકરીને જોયા પછી એવું લાગે છે કે સમાજ દીકરીઓથી ચાલતો સમાજ છે. સમાજને સાચી દિશા આપનારી આવી એક એક પાઠશાળા એ દીકરી હોય છે. આપણે દીકરીના ભ્રૂણ હત્યાના સંદેશાઓ આપતા હવે થાકતા નથી, પરંતુ આવી દીકરી જોયા પછી હવે કોઈની હિંમત નહીં ચાલે કે કોઈ દીકરીને આ ધરતી ઉપર અવતરતા રોકી શકશે. થેન્ક યુ સો મચ દાદા, ખૂબ ખૂબ અભિવાદન.